પ્રોબ્લેમ ચાલુ છે હવે ધોળો દેખાવ છો ને ગેરંટી મારી કહું જેટલા સિલાઈ મશીન હશે ને કોઈ પાસે એમાં 80-90% એમાં ઉપર લખવું હશે લીંબાડ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. તો જો આજે અમારે ઘરે આવ્યા છે મહેમાન. કોણ છે? સતીશભાઈ ખાનપરા, મારા ખાસ ફ્રેન્ડ આવ્યા છે. હર્ષિલ, જય શ્રી કૃષ્ણ. હું લેવા છે, આગળ ખોલી એટલે ખબર પડશે. ખાલી ડબરા નથી પણ ભરેલા લઈને આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજા મજા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવા પેપર ગયા તારા? મસ્ત. ચાલો. આ મારી ઘરવાળી ગયો તમે? એ તો બધા એને ઓળખે જ છે. મારી ઘરવાળીને બધા ઓળખે છે ને, હમણાં બધા જોવે જ છે. હુઈ ગઈ છે. કેમ છો પબ્લિક? હું આવી ગયો વિડીયોમાં અને આજ બહુ લેટ થઈ ગયું છે, 1 વાગી ગયો અને હવે હું જમીશ. મમ્મી એ જમવા બેસી ગઈ છે. જો આજ તો મારું બી ટિફિન જ આવ્યું છે. જો મિત્રાંટીએ મોકલ્યું છે મગનું શાક, દાળ, ભાત, કેરી, ભીંડાનું શાક, હડવા, બહુ બધું ફૂલ ડીશ મોકલી છે. આજ મારું બી ટિફિન જ છે કારણ કે હું થોડા કામમાં વધારે જ બિઝી હતો. અને અત્યારે હું અને હર્ષિલ જવાના છીએ અમારા એક ફ્રેન્ડનું, એ લોકો કાફે ઓપન કરે છે તેના ઓપનિંગમાં. એ ફ્રેન્ડ તમે ઓબ્વિયસ ઓળખતા હશો અને બીજા ઘણા બધા મોટા મોટા બધા જે સ્ટાર જે બધા એ આવવાના છે આજે. તો બધાને મળીશ એટલે આજનો વ્લોગ તો ખાસ જોજો. તમારા જે બીજા કોઈના તમે મનગમતા કોઈ લોકો હોય, ઇન્ફ્લુઅન્સર હોય, તમે વિડીયો જોતા હોય તો તમને આજે એ લોકો જોવા મળશે. ઓકે, હાલો અમે જમીને પછી અમે નીકળવાના છીએ. બન્યા રહો વ્લોગમાં. લઈ લીધો હાલ. કેમ છે? મજામાં છે? છે છોરો તો હું થઈ ગયો રેડી. આ શર્ટ છે ને પપ્પાનો છે, મેં પહેર્યો હતો ને તો મને કે આ નહીં યાર લાગતો, બીજો પહેર. મેં કીધું મારે બીજા નહીં, મેં કીધું મને ગરમી થાય એવા છે, ખુદનો લઈને આવ્યો. એટલે આ પહેર, તું આ પહેરો. કેવો લાગે કમેન્ટ કરજો. બરાબર ને? પપ્પા અહીંયા કામ કરે. જો શું કરો ઉપર પ્લાસ્ટિક થઈ ગયો. મસ્ત થઈ ગયો. મસ્ત કેવો લાગે? હાલે હાલે ચાલો. બાય. કોણ બોલે એવું? ભાઈ પેલા વિશાલબેન છોકરી ખબર આમ કે ભાઈ એમ કે કઈ નહીં. હાલો આમ નો કરે, આમ કરે, ભાઈ એમ કરે. હાલો નીકળી હવે. બોલો હર્ષિલભાઈ હજી તૈયાર થાય છે. આજો જલ્દી કરો યાર. હર્ષિલભાઈ તૈયાર થાય. બોલો. ચલો તો અમે નીકળી ગયા છીએ જવા માટે. જો મસ્ત રોડ છે ગાંધીનગરનો, સખત આ રિંગ રોડ છે. અને અમે જઈએ છીએ 19 બાપુના ડેલે. હું ને હર્ષિલ. હર્ષિલભાઈ જોઈએ આવ્યા છે જોડે.
વાગ્યા સુધી અત્યારે વાગ્યા છે, કેટલા 2 વાગ્યા છે, 4-5 કલાક કાઢવાના છે, કારણ કે બધા આપણા ફ્રેન્ડ્સ બધા આવવાના છે, ઘણા બધા આવવાના છે, ત્યાં જઈને તમને દેખાડીશ કોણ કોણ છે. ઓકે, તો બન્યા રહેજો, મજા આવશે. આ તો બધી સુખ દુઃખની બધી વાતો થશે બધા વચ્ચે, કારણ કે બહુ ટાઈમ પછી મળવાના છીએ, કદાચ 2-3 વર્ષ પછી. યુકે ગયો એના પહેલાં મળ્યો હતો, પછી અહીંયા આવ્યો હતો પણ ત્યારે મળવાનું નહોતું થયું, કારણ કે બધા ખુદના ધંધામાં બિઝી હતા. એટલે એક આમ શું કહેવાય કે રીઝન મળી ગયું છે, એક ઓપનિંગ છે, સારું કામ છે, ફ્રેન્ડ સારું કામ તરફ જઈ રહ્યો છે, બીજા એ રીઝનથી બધા અમે બધા એકબીજાને મળશું. હાલો લોકમાં બની રહ્યો. ચોક્કસ ભાઈ, એમ બનાવી દે તો શું હાલે? બસ મોજ રોજી રોજ. આ એમનું અહીંયા મૂકવાની છે? આ એ જીપ સેલ્ફી મોડ છે. ના હોય એના માટે લીધી છે? ના ના લીધી નથી, ભાવ કર ને. તો કોકુ લેવો ને તો એના માટે ચલાવશું એ ત્યાં કેવું છે? આવો વિઝિટ કરાવો. ચાલો તો મિત્રો, હું છું બિમલ પરમાર ને આજે મારા ત્યાં તમે કદાચ ઇનોગ્રેશનમાં ભાઈ આવવાના હતા. આમ ફાવતું નહીં તો આ કેમેરા બોર્ડ હું આમ ટ્રાય કરું છું. બરાબર 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 છે, ચાલે ચાલે ચાલે. હા ઢવે દોડે હવે એટલે પણ આ તમે જ રાખો, મનનો ફાવે ભાઈ આ બધું. ઓકે, કેવું લાગ્યું દીપુ કાકા? મસ્ત. જગ્યા કેવી લાગી? જગ્યા એટલે એકદમ ફર્સ્ટ ક્લાસ છે. તમે અમદાવાદમાં એન્ટર જો બહારની સિટીમાં થતો હોય, અમદાવાદમાં એન્ટર થાવ, સખત ગરમીમાં હોવ દિવસમાં, તો સીધા મેઇન રોડ ઉપર જ છે એન્ટર થાવ. એટલે ક્યાં? 19 સર્કલ ઉપર. બે પ્રકારનું રાખ્યું છે સગવડતા, એક દેશી અંદર ખુરશી નું સીટિંગ છે, બે ટાઈપ ના સીટિંગ રાખ્યા છે, એક તો દેશી ને એક ઇંગ્લિશ, અને ખાવાનું પણ દેશી પણ છે અને ઇંગ્લિશ પણ છે, અને રેસ્ટોરન્ટ પણ છે. ખાવાનું દેશી છે? દેશી આપણે કાઠિયાવાડી ચાલુ કરશું. હા વાહ ભાઈ વાહ. અને તમે જો ખાલી જગ્યા જો, તમે કોઈ બી નાનો પ્રસંગ કે કંઈ બી કરવું હોય ને મસ્ત થઈ જાય. જો બર્થડે પાર્ટી માટે તો બેસ્ટ. આવો બાર બંધ આવે તમને. હાલો બાર નું જોઈ લઈએ આપણે. જો આખી છે ને મસ્ત. આ જો બહારની જગ્યા, વાહ. અને આ છે મેં આપણું 19 સર્કલ, ત્યાંથી જોવો એટલે સીધું 19 ની બાજુમાં જ છે. જો આ સીધી તમને જીપ દેખાઈ જાય બર. આ જીપ ચાલુ છે? હા. તો લઈને નીકળે હમણાં? હમણાં નીકળે પછી. આ તો આટો મારી, આ એની માટે જ રાખેલી છે. આ એની માટે જ, જે કસ્ટમરને ઈચ્છા થાય કે જીપમાં આટો મારવો છે તો થોડોક ચાર્જ લઈશું પણ આટો મરાઈ દઈશું. પણ આપણા તરફથી આવે તો એને તમે પ્રેમથી કરાવી દેજો. તમારા તરફથી તમારું બાકી એક સ્કૂટર એ લેવા છે. આઈ હજી વાર છે થોડું, હમણાં નો બધું આયેલા એ સ્કૂટર થોડી તો એમ પછી. હા, એ સ્કૂટર જોવું હોય તો તમારે વ્લોગ જોવો પડશે. ઓકે, આખો વ્લોગ જોજો, મજા આવશે. હજી બીજી પબ્લિક પણ આવશે, મજા કરવાની છે. હાલો આમને લ્યો, આમને લ્યો. ફૂંકાઈ ગયો મારો ભાઈ, ફૂંકાઈ ગયો. નંદનજીને ફૂંકાઈ ગયો. કેમ છે? અમને ઓળખો?
ગેરંટી મારી કહું જેટલા સિલાઈ મશીન હશે ને કોઈ પાસે હતી એમાં 80-90% એને એમાં લખવું હશે લીંબાડ. પેરી પેરી સેન્ડવિચ મંગાવી દીધી છે, એને કાલ ટેસ્ટ કરી હતી, મજા આવી હતી, બહુ મજા આવશે. તો ચાલો અહીંયા જો બિમલ પરમાર જો કૂટરને કલર કરે છે, કેવું બને જો બાકી તને દેખું ને. એટલે એમ તો ઓલરાઉન્ડર જો ચાલો. તો હું નરસિંહ નીકળી ગયા છીએ, ઓકે, અને હવે જઈશું ઘરે. અને એક સારી વાત જોરદાર એટલા માટે કહું છું કારણ કે આ વ્લોગ આવશે કાલે 12 વાગે અને હું પહોંચી ગયો હોઈશ તારે, કારણ કે હું જઉં છું કાલે સુરત ધીરાભીને સરપ્રાઈઝ આપવા માટે. ધીરાભીને નથી ખબર, ઓકે, એટલે કાલનો વ્લોગ તમે સહેજ પણ મિસ ના કરતા, બહુ મજા આવવાની છે. આ વ્લોગ જ્યારે આવશે ને ત્યાં સુધી હું પહોંચી ગયો હોઈશ, એટલા માટે હું અત્યારે વિડીયોમાં બોલું છું, બાકી નહીં તો ધીરાભીને વિડીયો જોઈને ખબર પડી જાય. પણ હું સવારે 5 વાગે 5:30 મારી ટ્રેન છે, તો 9-10 વાગતા તો છે ને હું સુરત પહોંચી જઈશ. એટલે વિડીયો મૂકવાનું પહેલાં સુરત ધીરાભીને સરપ્રાઈઝ આપી દીધી હશે, એટલે કાલનો વ્લોગ જોવાનું જો તમે સહેજ પણ ના ભૂલતા, ઓકે. ચાલો તો હવે જઈએ ધીરાભીને પહેલી વાર સરપ્રાઈઝ આપવાનું છું, પહેલી વાર આવી સરપ્રાઈઝ મેં ક્યારેય નહીં આપી, એટલે આપણે રિએક્શન એના જોવાના છે. તો હાલો જો અમદાવાદનો ટ્રાફિક અપશો અમને ના મળે, રિંગ રોડ ટુ રિંગ રોડ જવાનું છે, પણ ટ્રાફિક ના હોવો જોઈએ, નહીં તો છે ને લેવાના દેવા થઈ જશે. નીકળવું હતું પણ છે ને બધા આવી ગયા ને તેમાં મળવામાં છે ને નીકળવાનું રહી ગયું. હાલો પન્યારે બ્લોગમાં. ચલો તો હું આવી ગયો ઘરે, અને કાલે હવે મેં કીધું કે સવારે વહેલી સવારે પર ટ્રેન છે, તો પહેલું એના માટે સૂવું પડશે, પહેલું ઉઠવા માટે, તો એના માટે બ્લોગ અત્યારે અહીંયા પૂરો કરવો પડશે. ચાલો કાલનો બ્લોગ જોવા ના ભૂલતા, ધીરાભીને સરપ્રાઈઝ આપવાનો છું, ઓકે. તો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દે, અને આ બ્લોગ ડેઈલી જોવા માટે મળીએ કાલે એક ધમાકેદાર બ્લોગ સાથે સુરતમાં. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. શ્રી કૃષ્ણ. ચાલો મળ્યા કાલે.